આપની આસપાસ બનતી ઘટનાને જોવા માટે અમારી બિઝી ન્યૂઝ ગુજરાતી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. અમદાવાદ બોલિવૂડ ફિલ્મ ફોજી કોલિંગના પ્રમોશન માટે શર્મન જોશીએ અમદાવાદની મુલાકાત લીધી હતી અને આ ફિલ્મ વિશેના પોતાના વિચારો રજૂ કર્યા હતા. જેની વાત કરવામાં આવે તો ફોજી કોલિંગ એ આવનારી બોલિવૂડ હિન્દી ભાષાની ફિલ્મ છે જે એક સૈનિકની વાર્તા રજૂ કરે છે જે હુમલામાં પોતાનો જીવ બલિદાન આપે છે અને હુમલા પછી તેના પરિવારના સંઘર્ષમાં છે અને ફિલ્મના કલાકારોમાં શર્મન જોશી, રંઝા વિક્રમસિંહ, બિદિતા બેગ, મહી સોની, મુગ્ધા ગોડસે, ઝરીના વહાબ અને શિશિર શર્મા સામેલ છે. આ ફિલ્મ આર્યન સક્સેનાએ લખી અને દિગ્દર્શિત કરી છે જે સૈનિકના જીવનના વિવિધ પાસા અને તેમના પરિવારોના સંઘર્ષની શોધ કરે છે. આ ફિલ્મ સમગ્ર ભારતમાં 18 માર્ચના રોજ રિલીઝ થશે અને ફિલ્મ વિશે વાત કરતા શર્મન જોશીએ જણાવ્યું હતું કે ફિલ્મની સ્ટોરી લાઇન અને મારું કેરેક્ટર જોઈને મેં તુરંત જ ફિલ્મ કરવાની હા પાડી દીધી હતી અને દરેક ભારતીયની જેમ મારામાં પણ ભારતીય સેના વિશે આદર અને કૃતજ્ઞતા છે અને આ ફિલ્મની વાર્તા તેમના પરિવારની છે. એક ફૌજી બોર્ડર પર દેશ માટે લડી રહ્યા છે અને તેમનું પરિવાર જે ઘરમાં એક અલગ જંગ લડી રહ્યું છે જે ઇમોશન્સ બતાવવા ખૂબ જ મહત્વના હતા. જે વન ઓફ ધ પ્રોડ્યુસર્સ છે રાંઝા વિક્રમસિંહ, જે મારા કો એક્ટર પણ છે અને આ ફિલ્મના પ્રોડ્યુસર પણ છે, રનિંગ હોર્સિસ એમની પ્રોડક્શન કંપનીનું નામ, જીમીજી એ અમારી જોડે છે, પ્રેઝેન્ટર છે અને ઓવેશભાઈ વન ઓફ ધ મેઇન પ્રોડ્યુસર્સ ઓવેશ પ્રોડક્શન્સના નામથી અટેન્ડ કરવાનો મોકો મળ્યો અને બધાને આમ એક સાથે ભેગા થઈને આપણે વાત કરશું અમારી બહુ જલ્દી આવનારી ફિલ્મ ફૌજી કોલિંગ. 18 માર્ચે પિક્ચર રિલીઝ થવાની છે. કોઈ જાતની પણ સ્કેન્ડલ થાય આપણે બોર્ડર્સ પર તો એમાં એ લોકો જ્યારે એમની જાન ગવાય છે, એ લોકો શહીદ થઈ જાય છે ને આ બહુ મોટું કામ કરી જાય છે ઓફકોર્સ દેશ માટે, અને સાથે સાથે બહુ મોટું કામ કરનારા જે લોકોના ઘરવાળા છે અમે લોકો એની વાર્તા પર અમે ધ્યાન આપ્યું છે. બ્યુરો રિપોર્ટ, બીજી ન્યૂઝ, અમદાવાદ.